तो अमदावादना केटलाक विस्तारों में फरीथी वरसादी झापटा पड़या छे, जेमां ओढव तेमज आसपासना विस्तारों में पण भारे झापटू पड्यु हतु। अमदावादना पूर्व विस्तार में वरसादी छांटा जोवा मळ्या। વધુ જાણકારી આપવા જોડાયા છે સંવાદદાતા દર્શલ રાવલ। દર્શલ, કયા કયા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે? કારણ કે એક તરફ સમગ્ર અમદાવાદ શહેરમાં ભારે ઉકળાટભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું, કયા વિસ્તારો કે જ્યાં વધુ વરસાદ જોવા મળ્યો? નરેન્દ્રજી, હાલમાં હું ઓઢવ ફાયર સ્ટેશન પાસેના વિસ્તારમાં છું, જ્યાં જોઈ શકાય છે કે ધોધમાર વરસાદ જે છે અહીંયા ચાલી રહ્યો છે। ઓઢવ સહિત આસપાસના જે વિરાટનગર છે અને વિસ્તારો છે ત્યાં પણ આ પ્રકારે ધોધમાર વરસાદ છેલ્લા 10 મિનિટથી પડી રહ્યો છે। અહીંયા જોઈ શકાય છે ઓઢવ ફાયર સ્ટેશન પાસેના દ્રશ્યો, કે જ્યાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતા હોય છે તે જગ્યા ઉપર હવે પાણી ભરાવા લાગ્યા છે। અને આ જ પ્રકારની પરિસ્થિતિ અન્ય જે અંતરાળ વિસ્તાર જે છે, કહી શકાય છે કે જ્યાં નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પણ સર્જાવા લાગી છે, જ્યાં પાણી ભરાઈ રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા એક આગાહી કરવામાં આવી હતી કે આગામી 3-4 દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદ કેટલાક વિસ્તારોમાં રહેશે અને તે જ પ્રકારે વરસાદ પડી રહ્યો છે। અને છેલ્લા થોડાક દિવસમાં આપણે જોયું કે જે પ્રકારે ગરમી ઉકળાટ બફારાનો જે માહોલ હતો, જેમાં વચ્ચે વરસાદ પડ્યો, રાહત મળી, ફરીથી એ ગરમી બફારો સર્જાયો અને ફરીથી આ વરસાદ પડ્યો છે, તેમાં રાહત મળી છે। અને સાથે ચોમાસાની આ છેલ્લી બેટિંગ, છેલ્લો વરસાદ જે તે માનવામાં આવી રહ્યો છે, અને આ ગરમી બફારાને કારણે જે સિસ્ટમ ઉપર બની રહી છે તેના કારણે અને આ વરસાદ જે પડી રહ્યો છે તેવું હવામાન વિભાગનું માનવું છે। અને આ જ આગાહી પ્રમાણે શહેરમાં બપોર સવારથી જે વાતાવરણમાં પલટો નોંધાયો હતો, તે બાદ બપોરે હવે વરસાદની શરૂઆત થઈ છે અને અલગ અલગ વિસ્તારોમાં પૂર્વ ઝોનની અંદર હાલમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, તો ક્યાંક મધ્યમ વરસાદ પણ નોંધાયો છે। નરેન્દ્રજી, આભાર દર્શન સમગ્ર જાણકારી બદલ। તો હવામાન વિભાગે આગાહી કરી હતી કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં, ખાસ કરીને ઓઢવ, બાપુનગર, વસ્ત્રાલ વગેરે વિસ્તારમાં ક્યાંક હળવા તો ક્યાંક ભારે ઝાપટા પડ્યા।